केंद्र शासित प्रदेश दमन में लगातार हो रही बारिश के कारण जगह जगह पर जल भराव के दृश्य पैदा हो गए हैं, जिसके चलते लोगों में काफी दिक्कतों का सामना करना पड़ रहा है। पिछले कई दिनों से जिले में छिटपुट बारिश के बाद शुक्रवार सुबह दमन और आसपास के इलाकों में काले बादलों के बीच झमाझम बारिश शुरू हो गई। अचानक तेज हवाओं के साथ हुई मूसलाधार बारिश के कारण देवका रोड पर एक पेड़ गिर गया, जिसके कुछ देर के लिए यातायात प्रभावित हो गया। वहां अग्निशमन विभाग की टीम मौके पर पहुंची और सड़क के बीच गिरे पेड़ को हटाया गया। અહીંયા તમે જો બધી દુકાન છે, બધી દુકાનમાં ટીવીની દુકાન છે, લોટની દુકાન છે, પછી સેલૂન છે, કિરાનાની દુકાન છે। આ વર્ષની વાત એટલે પાછલા 10 વર્ષથી અહીંયા દુકાનોમાં પાણી ભરાય, ગટર લાઇન અહીંયા તમે જોઈ શકે કે અહીંયા બધી જે ગેસની લાઇન ખોદેલી છે ને તે ખાડા પૂરેલા નીકળે। સ્કૂલના છોકરા આજે 2-3 અંકલ આંટી લોકો બધા ખાડામાં પડ્યા, ને આ પ્રોબ્લમ હમણાંથી નીકળે ઘણા વર્ષ સુધી છે। એનું કંઈ અમને સોલ્યુશન જોઈએ, ને બધા લોકો પરેશાન છે। અહીંયા બધી દુકાન તમે જોઈ શકે, પાણી બી જોઈ શકે, સ્કૂલના બચ્ચા અહીંયાથી અવર જવર કરે, બધી સ્કૂલના સાર્વજનિકના મોડલ સ્કૂલના બધા આવે, ને બીજી પ્રાઇવેટ સ્કૂલના છોકરા બી આવે, એ લોકોને ખબર નહીં હોય તો બી અમે કંઈ વચ્ચે બાઇક મૂકેલી ખાવા માટે, તો એ બધા કોઈને કંઈ નુકસાન નથી, જવાબદારી કોણ લે? આ વિસ્તાર અલ્ફલા રોડ અમર અકબર એન્થની સોસાયટી ગોકુલ નામના બાજુમાં રાજપેસ હોટલના બાજુમાં, તો તેના લીધે કંઈ અમારા માટે અમને ઉપર વિનંતી છે આપણા મોટાઓને કે આપણા વડીલોને કે આના માટે કઈ ને કઈ રસ્તો કાઢે। અહીંયા અમારા કાઉન્સિલરને મેં ફોટા મોકલાવ્યો, હજુ કઈ મને રિપ્લે નહીં આવ્યો, ને ત્યાર પછી મેં આપણા સાંસદ શ્રી ઉમેશભાઈને બી શાયદ એમને બી ફોટા મોકલાવ્યા, પછી થોડીક વારમાં અહીંયા કેયુરભાઈ ને એમના સાથે જે પેલા જે સરદારજી જે શીખ છે અમારા જે મોટા છે તે આવ્યા ને તે કામ પર કામ કરાવતા છે। કેટલી ગાડી ફસી ગઈ? કમસે કમ અહીંયા 5-6 ગાડી પડી, ને 4-5 ચાલતા માણસ પડ્યા।